चलो चेप्टर 11 शंकुओनी बात आपणे करीए छीए एनी अंदर वर्तुळ तो जो नवमो क्वेश्चन छे शुं छे तो के वर्तुळनुं समीकरण आप्युं छे एनुं केन्द्रन त्रिज्या शोधवानुं तो वर्तुळना व्यापक समीकरण साथे आने सरखावुं पड़े तो पहेला ई स्वरूपमां गोठवो जो अत्यारे अहींया 2x² + 2y² - x बे वडे भागी नाखाय 2x² + 2y² - x/2 બરાબર 0/2 હા બે સામાન્ય લઈને પછી છેદમાં જવા દો તોય કોઈ વાંધો નથી બરાબર સિમ્પલી સમજી શકાય એવું છે આવું લખવાની જરૂર નથી બરાબર છતાં તમે લખો તો નહીં નથી ચાલ જો બે તમે અહીં કોમન લઈ લો તો આવું છે x² + y² - x/2 બરાબર 0 ચાલો એટલે આપણને ફાઇનલી શું મળે x² + y² - x/2 = 0 બરાબર આ સમીકરણને આપણે કેની સાથે સરખાવવું છે આ સમીકરણ એક તમે કહ્યું આ સમીકરણ એક સમીકરણ એકને આને કેની સાથે સરખાવવું છે x² + y² + 2gx + 2fy + c = 0 સાથે સરખાવતા ઓકે રેડી સરખાવવું જોઈએ x² + y² તો છે જ તો અહીં ક્લિયર ખબર પડે 2g = -1/2 એક્સનો સહગુણક તમે કે આ બે પદ તો છે જ નહીં એનું અર્થઘટન કે એનો સહગુણક 0 છે એટલે અહીંયા ક્લિયર થાય 2f = 0 અને c = 0 શું વાત છે તો f = 0 બે છે અહીંયા g = -1/4 તથા હજી આપણે એક કામ કરવું પડે g² + f² - c શોધવા પડે ને -1/4 એનો સ્ક્વેર +0² - 0 1/16 > 0 આ સમીકરણ એક છે એ દ્વિચલ છે દ્વિઘાત છે એ લખી શકે દ્વિચલ અને દ્વિઘાત છે x * y નો સહગુણક 0 છે તો કે હા x² અને y² ના સહગુણકો શૂન્યતર અને સમાન છે તો કે હા અને આ ચોથી શરત છે એ પ્રમાણે પાલન થઈ છે તો કે હા g² + f² - c > 0 છે તો કે હા એનું અર્થઘટન શું થાય ક્લિયરલી આપણને ખબર પડે સમીકરણ એક વર્તુળ દર્શાવે ચાલો સમજાય છે સમીકરણ એક શું દર્શાવે વર્તુળ દર્શાવે ચાલો સમીકરણ એક વર્તુળ દર્શાવે એ તો ક્લિયર થઈ ગયું હવે એના ઉપરથી આપણને ક્લિયર ખબર પડે કેન્દ્ર શું થાય વર્તુળનું કેન્દ્ર c - f અને યામાં થાય ઓકે -g = આપણને શું મળે છે આ લીધો -1/4 અહીં લખી શકાય -1/4 અને f = તો 0 છે ઓકે તો કેન્દ્ર અને યામ આપણને શું મળ્યા ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા r = શું થાય √g² + f² - c આ તો કમ્પ્લીટ આપણે શોધ્યું જ છે આ ઓકે 1/16 1 નું વર્ગમૂળ 1 અને 16 નું વર્ગમૂળ 4 ત્રીજી r = 1/4 એકદમ સિમ્પલ બાબત છે રેડી આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એના પછી 10મો પ્રશ્ન છે જેનું કેન્દ્ર રેખા એપી આપણને 4x + y = 16 પર હોય અને જે 4-1 અને 6-5 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ ધારી લઈ ધારો કે ભાગેલ વર્તુળનું સમીકરણ કયા પ્રકારનું સમીકરણ ધારશું વ્યાપક જ ધરાય ને x² + y² + 2gx + 2fy + c = 0 છે તો આપણો ટાર્ગેટ શું છે તો કે g, f અને c શોધી લ્યો એટલે કામ પૂરું થઈ ગયું રેડી g, f અને c શોધી લ્યો એટલે કામ પૂરું થઈ ગયું કેમ મળે તો કે ઘણી બાબત આપી છે આપણને શું શું આપ્યું છે જોવો જોઈએ તમે થોડીક વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરો તો આ કેન્દ્ર સી છે એ કેના ઉપર છે કઈ રેખા ઉપર છે આ એક રેખા 4x + y = 16 એટલે કે -16 = 0 ઉપર છે ખબર છે આ વર્તુળનું કેન્દ્ર શું થાય કેન્દ્ર શું થાય ખબર છે સી -g - f થઈ ને એ કઈ રેખા તો કે રેખા 4x + y = 16 પર છે હા -16 = 0 લખો તો વાંધો નથી સમીકરણનું સમાધાન કરે 4-g + -f - 16 ને આ બાજુ બોલાવી લઈએ = 0 તો આપણને એક સમીકરણ અહીં સરસ મજાનું મળી ગયું -4g - f - 16 = 0 આ સમીકરણ 2 ક્લિયર હવે
હજી માહિતી તો છે જ આપણી પાસે. આ વર્તુળ છે એ એ બિંદુમાં જ પસાર થાય છે, એ બિંદુ નહીં આમ ફોર વન જો છે ને, તો અહીંયા શું કહી શકાય, વર્તુળ બિંદુ એ ફોર વનમાંથી પસાર થાય છે, એનું અર્થઘટન શું થાય, કયો વર્તુળ પરનું બિંદુ છે, વર્તુળ પરનું બિંદુ હોય તો વર્તુળના સમીકરણનું સમાધાન કરે, વર્તુળનું સમીકરણ આ ચાલો મૂકી દો, એક્સની જગ્યાએ મૂકી દો ચાર, વાયની જગ્યાએ મૂકી દો એક પ્લસ ટુ જી, એક્સની જગ્યાએ ચાર પ્લસ ટુ એફ, વાયની જગ્યાએ કેટલા વન પ્લસ સી બરાબર ઝીરો. ચાલો સાદરૂપ, એઇટ જી પ્લસ ટુ એફ પ્લસ સોળ પ્લસ વન સોળ પ્લસ એક સત્તર, ચારનો સ્ક્વેર સોળ થાય, એકનો સ્ક્વેર એક અને પ્લસ સી તો છે જ, કોઈ વાંધો નથી, આને બરાબર ઝીરો, આને સમીકરણ નંબર ત્રણ. ચાલો સમજાય છે, ઓકે. આગળ હજી એક વાત, આના ઉપર એક બીજું બી બિંદુ છે સિક્સ ફાઇવ, જો આ બે બિંદુ આ રેખા ઉપર નથી, તમને ખબર કેમ પડે, વર્તુળ ઉપર છે એવું તો કીધું છે રકમમાં, ફોર વન અને સિક્સ ફાઇવ માંથી વર્તુળ પસાર થાય છે, પણ આ બેમાંથી એકેય બિંદુ આ રેખા ઉપર નથી, ખબર કેમ પડે, કારણ કે રેખાને સમીકરણનું સમાધાન નથી કરતા એમ. રેડી, ક્લિયર થઈશ, તો બી બિંદુ ક્યાં છે વર્તુળ પર, એટલે આપણે આવું કહી શકાય કે વર્તુળ બિંદુ બી સિક્સ ફાઇવ માંથી પસાર થાય, અને બી બિંદુ વર્તુળ ઉપર છે તો વર્તુળના સમીકરણનું તો મૂકી દો, એક્સની જગ્યાએ શું આવશે સિક્સ પ્લસ ફાઇવ સ્ક્વેર પ્લસ ટુ જી, સિક્સ પ્લસ ટુ એફ ફાઇવ પ્લસ સી બરાબર ઝીરો. ઓકે ચાલો સાદરૂપ આપી દઉં, બાર જી પછી પ્લસ દસ એફ, ચાલો આ છત્રીસ પ્લસ પચીસ, છત્રીસ પ્લસ પચીસ કયો, છત્રીસ પ્લસ પચીસ લખાવશો, છત્રીસ પ્લસ પચીસ પ્લસ સી, ચાલો બાર જી પ્લસ દસ એફ પ્લસ અગિયાર એક એકસઠ પ્લસ સી બરાબર ઝીરો. આ સમીકરણ નંબર ચાર, અહીંથી તમે ગણી શકો, ત્રણ સમીકરણ છે અને ત્રણ ચલ છે, થઈ જઈને ત્રણે ત્રણ ચલની કિંમત, ક્યાં ચલ છે, જી એફ અને સી, કેમ મળશે, પહેલાં સમીકરણ ત્રણ અને ચારમાં સીનો લોપ કરી દેવાય એટલે જી અને એફમાં સમીકરણ મળે, એ જી અને એફનું સમીકરણ અહીંયા છે, બીજું સમીકરણ એની સાથે ઉકેલ નખાય એટલે જી અને એફ મળે, એ કિંમત આમાં ત્રીજા મૂકી દો એટલે સી મળે, જી એફ સી મળી જાય એટલે સમીકરણ. આ હું જે કહું છું એ રીતે પ્રોસેસ કરવી તો કરી શકાય, જો અહીંયા કરીએ. ચાલો અહીંયા આપણે આ સમીકરણ ત્રણ મૂકી દઈશું, એઇટ જી પ્લસ ટુ એફ પ્લસ સત્તર, ચાલો આ સમીકરણ નંબર ચાર છે, નીચે સમીકરણ ત્રણ લખું છું, પ્લસ સી બરાબર ઝીરો, આ મેં સમીકરણ ત્રણ લખી નાખ્યું, ચાલો લોપ થાય છે તો કે હા થઈને, નીચે અહીંયા નિશાની પ્લસ હોય તો માઇનસ 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 માઇનસ, આ કેન્સલ. ચાલો સાદરૂપ આપો, કેટલા થયા, ફોર જી, ઓકે ડન, પ્લસ એઇટ એફ, ઓકે ડન, એક સાઈડમાંથી સત્તર બાદ કરો કેટલા થઈ, હા હાચું કયો છું, કયો કયો કેટલા, ચુમ્માલીસ પ્લસ નિશાની ને, ઓકે અને બરાબર ઝીરો. આ સમીકરણ કેટલામાં મળે છે, ચાર તો આપી દીધા હતા નામ પાંચ, હવે જો જી ને જી એફમાં મળ્યું, અહીં જી એફમાં છે, સમીકરણ બે અને પાંચ ઉકેલો એટલે જી અને એફ મળી જાય, સમીકરણ બે અને પાંચ ઉકેલો, ચારામાંથી કોમન કાઢવા છે, કોમન કાઢી તો વાંધો નથી, અહીં ફોર જી માઇનસ છે, અહીંયા ફોર જી પ્લસ છે, સીધું તૂટી જાય, પછી આગળ જતાં પાછું ગુણું. રેડી, ઓકે, એટલે સુધી કમ્પ્લીટ. હવે આ બાજુનું થોડીક વાત દૂર કરી નાખીએ, તમે સાથે સાથે નોટ ડાઉન તો કરતા જ ગયા હોય, એટલે આપણે અહીંયા ગણતરી આગળ વધારી શકીએ, મારે સમીકરણ બેની જરૂરિયાત છે હજી એટલે હું એ ડગાવતો નથી. રેડી, સમીકરણ ક્યાં ક્યાં મળે છે એની વાત આપણે કરી શકાય, તો અહીંયા આપણી પાસે એક સમીકરણ છે બીજા નંબરનું છે, માઇનસ ફોર જી બરાબર માઇનસ એફ
અને માઇનસ સોળ બરાબર જીરો, આ સમીકરણ નંબર બે. અને આપણને સમીકરણ આ મળ્યું છે ફોર જી પ્લસ એઇટ એફ જોજો અને પ્લસ 44 બરાબર જીરો, આ સમીકરણ નંબર કેટલા મળ્યા છે? 5. ચાલો સાદરૂપ આપો જોઈએ, શું થાય? આ તો કેન્સલ થઈ જાય, અહીં કેટલા થાય 7F, આ કેટલા થાય પ્લસ જોવો જોઈએ, હા 28 પાકું છે ને ઝીરો, તો 7F બરાબર માઇનસ 28 થઈ ને. ઓકે, આ દૂર કરી નાખું પાછું, જ્યાં જ્યાં વાત આપણે થતી જઈએ. ત્રીજું સમીકરણ હજી આપણે બચાવીને રાખીએ જરૂર પડે તો, બરાબર, કોઈ વાંધો નથી. ચાલો, તો F બરાબર કેટલા થયા? માઇનસ 4. ઓકે, સરસ વાત છે, એક ચલ તો મળી ગયું. બે પરથી F મેળવી લઈએ, બે પરથી. ચાલો, માઇનસ 4G માઇનસ F એટલે માઇનસ 4 મૂકી દઉં છું, અને માઇનસ 16 બરાબર 0. ચાલો સાદરૂપ આપો જોઈએ, 4G ઓલી બાજુ જાય પ્લસ થઈ જાય ને, આ માઇનસ માઇનસ પ્લસ 4 માઇનસ 16 એટલે કેટલા થયા? માઇનસ 12. વાહ, જી બરાબર માઇનસ, કેવું સરસ ગોઠવાઈ જાય. જો F અને જી આવી ગયા, સી શોધવું હોય તો સમીકરણ 3માં મૂક દેવાય ને, તો આ બાજુનું દૂર કરી શકાશે. ચાલો કરી દઈએ. ચાલો શું કરાય, સમીકરણ 3 તો છે જ તમારી સામે, મૂકી દઉં 8, જીની કિંમત મૂકો માઇનસ 3, પ્લસ 2, એફની કિંમત મૂકો માઇનસ 4, પ્લસ 17, પ્લસ સી બરાબર 0. ચાલો સાદું, 24 માઇનસ છે માઇનસ 8, પ્લસ 17, પ્લસ સી બરાબર 0. ચાલો કેટલા થઈ આ બેન સાદું બાબુ? માઇનસ 24 માઇનસ 8 પ્લસ 17 કેટલા થઈ છે? હા, કયો કંઈ વાંધો નહીં, માઇનસ 15 પ્લસ સી બરાબર 0, તો સી બરાબર 15 આવે છે, જુઓ તો. ઓકે, તો મળી ગયું ને, એફ મળી ગયા, જી અને સી. તો માગેલ વર્તુળનું સમીકરણ, ચાલો માગેલ વર્તુળનું સમીકરણ શું થાય? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2GX જી બરાબર પ્લસ 2FY એફ માઇનસ અને પ્લસ સી સાદુ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ માઇનસ 8, અહીંયા વાય આવે ને, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2GX પ્લસ 2FY પ્લસ સી બરાબર 0, 2F એફની કિંમત માઇનસ 4 મૂકી ઇન્ટુ વાય, અને પ્લસ સીની કિંમત 15 છે ને, આવું છે ને, એટલે 8Y પ્લસ 15 બરાબર 0. નવું નથી કાંઈ, જી એફ સીની કિંમત મૂકવાની છે. રેડી થઈ જશે? ઓકે, સાદુરૂપ છે, બીજું કંઈ નથી, 3 સમીકરણ મળે અને 3 સમીકરણ ઉકેલો એટલે 3 ચલ શોધી શકાય, સિમ્પલ. ઓકે, આગળ ચાલો નેક્સ્ટ, એના પછી 12મો પ્રશ્ન, જેનું કેન્દ્ર એક્સ અક્ષ પર હોય અને 2-3 બિંદુમાંથી પસાર થતું હોય અને જેની ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળનું સમીકરણ. તો તમે જુઓ, ખરેખર સ્થિતિ આવી છે, વર્તુળ છે ને, આ વર્તુળનું કેન્દ્ર એક્સ અક્ષ પર છે, તો કેન્દ્ર સીના યામ શું આપણે રાખી શકાય? તમે જી કહ્યું એક્સ યામ મળશે, વાય યામ તો 0 થશે, તો તમે કયો ચાલો શું રાખી શકાય? એક્સ 0 રાખવા છે, કોઈ વાંધો નથી. ચાલો, હજી શું કીધું છે, વર્તુળ કેમાં પસાર થાય છે, કેમાં પસાર થાય છે? અહીં એક બિંદુ છે 2-3, એ બિંદુને પી નામ આપો. તો તમે જુઓ તો સીપી બરાબર શું થાય, ત્રીજી આર થાય કે ન થાય? તો સીપી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર થાય, ત્રીજી આ કેટલી આપી છે, આર બરાબર 5 આપી છે, આપ્યું છે ને, ત્રીજા 5, તો સરસ કામ થઈ ગયું. જોવો જોઈએ, અંતરસૂત્ર લગાડો, એક્સ માઇનસ 2 સ્ક્વેર પ્લસ 0 માઇનસ 3 એનો સ્ક્વેર બરાબર આર એટલે 5 સ્ક્વેર. ચાલો, એક્સ સ્ક્વેર 4x પ્લસ 9 બરાબર 25. ચાલો સાદુરૂપ, એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 13 માઇનસ 25 બરાબર 0. ચાલો જી સાદુરૂપ, એક્સ સ્ક્વેર માઇનસ 4x માઇનસ 12 બરાબર 0. ચાલો, વિયો પડે 12ના ભાગ પાડો,
वच्चे चार आवे। हाँ, एक्स स्क्वेर माइनस सिक्स एक्स प्लस टू एक्स माइनस बार जीरो, तो शू थे एक्स एक्स माइनस सिक्स प्लस टू एक्स माइनस सिक्स बराबर जीरो, तो आवुं थे ने एक्स माइनस सिक्स अने एक्स प्लस टू बराबर जीरो, तो शू थे जो एक्स माइनस सिक्स बराबर जीरो अथवा अथवा एक्स प्लस टू बराबर जीरो, तो एक्स बराबर सिक्स, एक्स बराबर सिक्स हो तो केन्द्र शू थे केन्द्र सी एक्स जीरो बराबर सिक्स जीरो, समझे त्रिज्या आर बराबर पात तो है जी ने, तो वर्तुणनू समीकरण, वर्तुणनू समीकरण कहजो एक्स माइनस एच नो स्क्वेर आ एच एट छ नो स्क्वेर प्लस वाई माइनस के नो स्क्वेर एट जीरो नो स्क्वेर बराबर आर स्क्वेर एट पात नो स्क्वेर, एक्स स्क्वेर अँ वर्ग है ऊपर समझाई है ने, आ वर्ग है एक्स स्क्वेर माइनस बार एक्स प्लस छत्रीस प्लस वाई स्क्वेर माइनस पच्चीस बराबर जीरो, चलो सादरूप आपो एक्स स्क्वेर प्लस वाई स्क्वेर माइनस बार एक्स एट छत्रीस माइनस पच्चीस प्लस अगियार बराबर जीरो, चलो अहीं अथवा तो छे ज, हाँ अहीं शू थाय एक्स बराबर केन्द्र शू था माइनस बे, त्रिज्या तो पांच छे वर्तुणनू समीकरण एक्स माइनस माइनस बे स्क्वेर प्लस वाई माइनस जीरो नो बराबर पांच नो सादरूप आपी दियो एक्स स्क्वेर प्लस फोर एक्स प्लस फोर प्लस वाई स्क्वेर माइनस पच्चीस बराबर जीरो, समीकरण आवुं थाय एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस फोर एक्स माइनस एकवीस बराबर जीरो, क्लियर थाय छे रेडी आगळ वधीए, ओके चलो नेक्स्ट एना पछीनी वात करिए, तो मुद्दो छे आपणे एक नानकड़ो ए एक्स वन वाई वन अने बी एक्स टू वाई टू जेना व्यासांत बिंदु होय तेवा वर्तुळનું સમીકરણ શું વાત છે, એ અને બી જેના વ્યાસાર્ધ બિંદુ હોય તેવા વર્તુળનું સમીકરણ શું થાય ખબર છે, આવું થાય એક્સ માઇનસ એક્સ વન એક્સ માઇનસ એક્સ ટુ પ્લસ વાય માઇનસ વાય વન વાય માઇનસ વાય ટુ બરાબર જીરો, આવું થાય થિયરી છે, સાબિત કરવી હોય તો કરી શકાય, ચાલો આપણી પાસે શું છે એ આપણે અહીંયા જોઈ લઈએ ચર્ચા કરી લઈએ, આ કેન્દ્ર હોય વર્તુળનું છે, વ્યાસાંત બિંદુ એટલે ખબર પડે વ્યાસના અંત્ય બિંદુ, આ રેખાખંડ એ બી વ્યાસ છે, એના અહીંયા એક્સ વન વાય વન કીધા છે, બીના અહીંયા એક્સ ટુ વાય ટુ કીધા, તો કેન્દ્ર સી ઇઝીલી મળી ગયો, સી બરાબર શું થાય આ ત્રિજ્યા આમ સરખું થાય મધ્યબિંદુ થાય, મધ્યબિંદુ કેનું તો કે રેખાખંડ એ બીનું એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે, ઓકે ત્રિજ્યા આપણને મળી ગઈ, ત્રિજ્યા શું થઈ ત્રિજ્યા બરાબર એસી બરાબર છે ને, વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે આખા કાઉન્સનો સ્ક્વેર એનું, અરે ફાઇનલી સમજાય છે, ખરેખર અહીં ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવતા હોય ને, આ ત્રિજ્યાને આપણે કેના વડે દર્શાવતા હોય, તો આપણે સમીકરણ મેળવવાનું છે વર્તુળનું સમીકરણ આર સ્ક્વેર જોશે, તો આર સ્ક્વેર બરાબર ચાલો સાદરૂપ આપો આર સ્ક્વેર બરાબર વર્ગમૂળ દૂર એટલે એક્સ વન માઇનસ એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે આખાનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે આખાનો સ્ક્વેર સાદરૂપ આપો, તો
आर स्क्वेर बराबर अँ बे लसा टू एक्स वन माइनस एक्स टू प्लस अँ टू लसा टू वाई वन माइनस वाई वन माइनस वाई टू। चलो पाछो दिशादूर बाबू आर स्क्वेर एक्स वन माइनस एक्स टू ना छेद में बे प्लस वाई वन माइनस आर स्क्वेर बराबर रेडी। तो आ बधुं लख्युं छे तो हवे सादरूप छे तो दूर करी नाखीए। त्रीजी आपणने मळी गई छे कोई वांधो नथी। चालो आ केन्द्र थी गयु आर स्क्वेर बराबर आपने मळे छे एक्स वन माइनस एक्स टू ना छेद में बे आखा नो स्क्वेर प्लस वाई वन माइनस वाई टू छेद में बे आखा नो फाइनल इज छे ने आ दूर बधु। चाल वर्तुळ नुं समीकरण माटे हुं जोई मारे केन्द्र त्रिज्या बे छे रेडी। तो क्यों चालो वर्तुळ नुं समीकरण आपो सादुरूप કહેતા જાઓ વર્તુળનું સમીકરણ એક્સ માઇનસ એચ એચ કે કેન્દ્રના ત્રિજ્યા એટલે એક્સ વન પ્લસ એક્સ ટુ ના છેદમાં બે આખાનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે આખાનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર આર સ્ક્વેર અને આમ છે ને આ સ્ક્વેર એટલે દાદ છે। ચાલો આનું વિસ્તરણ કરી નાખો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ કાઉન્સની અંદર ટુ ટુ તો કેન્સલ થઈ જશે એટલે એક્સ કાઉન્સની અંદર એક્સ વન પ્લસ એક્સ ટુ અને પ્લસ એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે આખાનો સ્ક્વેર ઓકે પ્લસ અહીંયા શું આવશે વાય સ્ક્વેર માઇનસ ટુ અને આ બેનો ગુણાકાર બે ગુણ્યા પેલું બીજું પદ એટલે બે કેન્સલ એટલે વાય કાઉન્સમાં વાય વન પ્લસ વાય ટુ આવું થાય ને અને પ્લસ અહીંયા શું આવે વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે આખાનો સ્ક્વેર આર સ્ક્વેર અહીં લખી નાખો એક્સ વન માઇનસ એક્સ ટુ ના છેદમાં બે આખાનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો સાદરૂપ આપીને આપણે આ સ્વરૂપ લઈ આવવું છે। ચાલો એક્સ સ્ક્વેર એક્સ એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ આનું વર્ગનું વિસ્તરણ કરી નાખીને બેનો સ્ક્વેર ચાર છેદમાં આપી દઈએ। ચાલો એક્સ વન સ્ક્વેરના છેદમાં ચાર પ્લસ ટુ એક્સ વન એક્સ ટુ છેદમાં ચાર પ્લસ એક્સ ટુ સ્ક્વેરના છેદમાં ચાર પછી પ્લસ વાય સ્ક્વેર માઇનસ વાય વાય વન પ્લસ વાય ટુ અહીંયા પ્લસ વાય વન સ્ક્વેર છેદમાં ચાર પ્લસ ટુ વાય વન વાય ટુ છેદમાં ચાર પ્લસ વાય ટુ સ્ક્વેરના છેદમાં ચાર। ચાલો અહીંયા પણ એમ કરી નાખો આ બાજુ બરાબર એક્સ વન સ્ક્વેરના છેદમાં ચાર માઇનસ ટુ એક્સ વન એક્સ ટુના છેદમાં ચાર પ્લસ એક્સ ટુ સ્ક્વેરના છેદમાં ચાર પ્લસ વાય વન સ્ક્વેરના છેદમાં ચાર માઇનસ ટુ વાય વન વાય ટુના છેદમાં ચાર પ્લસ વાય ટુ સ્ક્વેરના છેદમાં ચાર તો કેન્સલ કોણ કોણ થાય જો કરો જી આ ફાઇનલ ને બરાબરની બે બધી આ પછી હવે ચાલો લખતા જઈએ અહીંયા શું આવશે એક્સ સ્ક્વેર માઇનસ આ ગુણી નાખું છું એક્સ એક્સ વન પ્લસ પ્લસ માઇનસ 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 એક્સ એક્સ ટુ રેડી। હવે આ પદ છે આ પદ આ બાજુ આવે જોજો આ ખરેખર એક્સ વન એક્સ ટુના છેદમાં બે થાય આ શું થાય એક્સ વન એક્સ ટુના છેદમાં બે આ બાજુ આવે એટલે પ્લસ એક્સ વન એક્સ ટુના છેદમાં બે પ્લસ એક્સ વન એક્સ ટુના છેદમાં બે એટલે અહીં શું આવે પ્લસ એક્સ વન એક્સ ટુ નો સમજાણો સમજાણો ઓકે આગળ પ્લસ વાય સ્ક્વેર પછી માઇનસ વાય વાય વન ઓકે ડન માઇનસ વાય વાય ટુ અહીંયા શું છે વાય વન વાય ટુના છેદમાં બે આ બાજુ આવે એ જ પદ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય વાય વન વાય ટુના છેદમાં બે આમ છેદ ઉડાડો એટલે એટલે પ્લસ વાય વન વાય ટુ બરાબર ઝીરો સિમ્પલી સમજાય છે આ પદને આ બાજુ લઈ લીધું છે આ પદને આ બાજુ લઈ લીધું છે છેદ ઉડાડ નહીં કહે છે આવી આપણને
एक समीकरण की बात मिली है। हवे तो सात रूप से आ बे पद में सामान्य 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 ऊपरनु समीकरण देखाई जाए तक रेडी। चलो अँ सात रूप आ दूर करिए थोड़ा आगे बढ़िए पाचा चालो जो आ बे पद में हूँ कॉमन निकले से कहजो चालो एक्स निकले से ने तो शू आ एक्स माइनस एक्स वन डन आ बे पद में माइनस एक्स टू कॉमन निकले निकले से हाँ तो अँ एक्स बच से माइनस कॉमन कई डाले प्लस माइनस थी जाए एक्स वन बच से सीमिलर आमा प्लस वाई कॉमन अरे वाई माइनस वाई वन ओके डन। चलो आग पछी माइनस वाई टू कॉमन निकले तो अँ शू हे वाई माइनस बराबर जीरो आ बे पद में एक्स माइनस एक्स वन कॉमन तो अँ एक्स बचे माइनस एक्स टू ओके प्लस आ बे पद में वाई माइनस वाई वन तो वाई माइनस वाई टू बराबर जीरो। जो तो समीकरण आए एकदम सॉलिड सादरूप है बीजू कहीं नहीं केन्द्र त्रिज्या शोधी लीधी पीछे वर्तुना समीकरण में मूक्यू आवड़ी जाए। चलो एक एक्जाम्पल से अपनी पास जो जी ने शू उगम बिंदु में पसार थता अक्षों पर अंतखंड ए अने बी हो वर्तुण समीकरण आ रीतनी बात है आ एक शख्स आ वाई एक्स जो उगम बिंदु में वर्तुण पसार थे जोजो खास आ जीरो जीरो थी से अंतखंड एक आपे ए बिंदु नैम आवा थे वाई अंतखंड बी है एट बी बिंदु नैम जीरो बी थे हवा ए ने बी ने छोड़ी दियो तब तो अँ स्पष्ट आपने खबर पड़े रेखाखंड ए बी शू थे तो कि वर्तुणनों व्यास केम खबर पड़े आ खूणों से नेव अंशन अँ लख त्रिकोण ए ओ बी में माप खूणों ए ओ बी बराबर के नेव अंश रेडी ओ एट के उगम बिंदु जीरो जीरो वर्तुण पर है समझाई से अपने आ खबर है शू अर्धवर्तुणनो अर्धवर्तुणनो अंतर्गत खूणों क्यों अंतर्गत खूणों क्यों हो रेडी रेखाखंड ए बी शू थे वर्तुणनो वर्तुणों व्यास थे तो ए ने बी शू थे व्यासांत बिंदु अरे अने बी एक्स टू वाई टू तो वर्तुणनो समीकरण शू मळे हाँ एक्स माइनस एक्स वन एक्स माइनस एक्स टू प्लस वाई माइनस वाई वाई माइनस एक्स माइनस एक्स वन एट ए एक्स माइनस प्लस वाई माइनस वाई वन जीरो वाई माइनस वाई टू बी बराबर सात रूप आज चलो एक्स स्क्वेर माइनस ए एक्स वाई स्क्वेर माइनस बी वाई बराबर जीरो मागेल वर्तुणनुं समीकरण जो आवुं एक्स स्क्वेर प्लस वाई स्क्वेर माइनस ए एक्स माइनस बी वाई बराबर जीरो ओके अहीं सुधी राखशुं नेक्स्ट लेक्चर में आगळ।